જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત પ્રકરણ બે લાંબુ અને ટૂંકું સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન પાંચ દાખલા ગણો તે આપણે ભણીશું. દાખલામાં સૌ પ્રથમ આપણે જોઈએ દાખલા નંબર પાંચ, પ્રશ્ન પાંચ એનો પહેલો દાખલો. તો અહીંયા આપણને સ્વાધ્યાય પોથીમાં પહેલાં છ દાખલા સરવાળાના આપેલા છે, તો સૌ પ્રથમ આપણે એ દાખલા ગણીએ. સાત વત્તા પાંચ સરવાળાના દાખલામાં સૌ પ્રથમ આપણે એકમના સ્થાનેથી સરવાળો કરતા શીખવાનું. સાત વત્તા પાંચ બરાબર કેટલા થાય? બાર. તો બારનો બે વધી એક, એક વત્તા બે ત્રણ, ત્રણ વત્તા ત્રણ છ. હવે અહીંયા આપેલું છે સેમી, તો અહીંયા આપણે સેમીનો એકમ લખવાનો. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા ધોરણમાં આવા દાખલા બહુ ઓછા આવતા હતા, એટલે કે આવો એકમ લખવાનો આવતો ન હતો, ખાલી સરવાળો કરવાનો આવતો હતો. હવે આપણે ધોરણ ચારમાં જ્યાં પણ આવો એકમ આપેલો હોય ત્યાં આપણે એકમ લખવાનો છે. ચાલો, છ વત્તા છ કેટલા થાય? બાર. તો બારનો બે વધી એક, એક વત્તા ચાર પાંચ, પાંચ વત્તા ચાર નવ, શૂન્ય વત્તા બે બે. તો જવાબ આવ્યો 292 મીટર. હવે લખીએ પાંચ વત્તા પાંચ કેટલા થશે? દસ. તો પાંચને પાંચ દસ, એટલે દસનું શૂન્ય વધી એક, એક વત્તા બે ત્રણ, ત્રણ વત્તા સાત દસ. તો દસનું શૂન્ય વધી એક, એક વત્તા પાંચ કેટલા થાય? છ. છ વત્તા ત્રણ કેટલા થશે? નવ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને દશાંશ ચિહ્ન આપેલું છે, તેની નીચે જ આપણે દશાંશ ચિહ્ન લખવાનું. ચાલો, એક વત્તા શૂન્ય એક, અહીંયા લખવાનું સેમી. હવે આગળ જોઈએ પાંચ વત્તા છ કેટલા થાય? અગિયાર. અગિયારનો એક વધી એક, એક વત્તા બે ત્રણ, ત્રણ વત્તા આઠ કેટલા થાય? અગિયાર. તો અહીંયા લખવાના કિમી, જે એકમ આપેલો હોય તે આપણે લખી દેવાનો. ચાલો, છ વત્તા ચાર દસ, તો દસનું શૂન્ય વધી એક, એક વત્તા પાંચ છ, છ વત્તા સાત તેર, તેરનો ત્રણ વધી એક, અહીંયા દશાંશ ચિહ્નનું દશાંશ ચિહ્ન. એક વત્તા ચાર પાંચ, પાંચ અને આઠ કેટલા થાય? તેર. તેરનો ત્રણ વધી એક, એક વત્તા સાત આઠ, આઠ અને પાંચ તેર. તો તેરનો ત્રણ વધી એક, એક વત્તા બે ત્રણ, ત્રણ અને ત્રણ છ. અહીંયા મીટર આપેલું છે, તો આપણે અહીંયા લખવાનું મીટર. ચાલો, પાંચ વત્તા એક છ, શૂન્ય વત્તા સાત સાત, અને દશાંશ ચિહ્નનું દશાંશ ચિહ્ન. ચાર વત્તા બે કેટલા થાય? છ. પાંચ અને ત્રણ આઠ, અહીંયા લખવાનું કિમી. હવે સ્વાધ્યાય પોથીમાં પાછળના પેજ ઉપર બાદબાકીના દાખલા આપેલા છે, તેમાં જુઓ અહીંયા પહેલા દાખલામાં સેમી આપેલું છે અને નીચે કિમી લખેલું છે. તો એ કિમીને તમારે છેકી નાખવાનું છે અને બાજુમાં સેમી લખી દેવાનું છે. ચાલો, બેમાંથી ત્રણ બાદ કરો. તો બેમાંથી ત્રણ બાદ ન થાય તો બાજુમાંથી આપણે દશક લેવો પડે. દશક લઈએ તો સાત ઉપર આવશે છ અને બે ઉપર આવશે બાર. બારમાંથી ત્રણ બાદ કરીએ તો અહીંયા કેટલા આવે? નવ. છમાંથી પાંચ જાય તો એક, અહીંયા સેમીના સેમી લખવાના. દાખલો આગળ, તો બેમાંથી છ બાદ કરીએ તો અહીંયા પણ બેમાંથી છ બાદ ન થાય તો બાજુમાંથી દશક લઈએ તો ચાર ઉપર આવશે ત્રણ અને બે ઉપર બાર. બાર ઓછા છ કરીએ તો અહીંયા આવશે છ. હવે ત્રણ ઓછા પાંચ, ત્રણમાંથી પાંચ બાદ કરી શકીએ ના કરી શકીએ, એટલે ફરીથી આપણે દશક લઈએ તો ત્રણ ઉપર બે અને આ ત્રણ ઉપર આવશે તેર. તેરમાંથી પાંચ જાય તો કેટલા આવશે? આઠ. અને બેમાંથી એક જાય તો એક, અહીંયા મીટરના મીટર લખવાના. ચાલો, અહીંયા પાંચ ઓછા ત્રણ કેટલા થાય? બે. સાત ઓછા બે કેટલા થાય? પાંચ. અહીંયા પોઈન્ટનો પોઈન્ટ. ચાલો, છ ઓછા બે બરાબર ચાર, આઠ ઓછા ત્રણ બરાબર પાંચ. અહીંયા સેમી આપેલું છે, તો અહીંયા આપણે એકમમાં સેમી લખવાનું. જે એકમ આપેલો હોય તે આપણે લખી દેવાનું. ચાલો, પાંચ ઓછા ત્રણ બરાબર બે, સાત ઓછા
ઓછા 5 બરાબર 2 અહીંયા કિમી આપેલું છે તો અહીંયા આપણે લખીશું કિમી ચાલો 5 ઓછા 0 બરાબર 5 3 ઓછા 2 બરાબર 1 અહીંયા દશાંશ ચિહ્નનું દશાંશ ચિહ્ન લખવાનું 7 ઓછા 4 બરાબર 3 5 ઓછા 4 બરાબર 1 1 ઓછા 0 બરાબર 1 મીટરનો એકમ લખવાનો મીટર ચાલો 5 ઓછા 0 બરાબર 5 4 ઓછા 2 બરાબર 2 દશાંશ ચિહ્નનું દશાંશ ચિહ્ન હવે શૂન્યમાંથી 5 બાદ કરીએ તો શૂન્યમાંથી 5 બાદ ન થાય બાજુમાંથી આપણે દશક લઈશું 5 ઉપર 4 શૂન્ય ઉપર 10 10માંથી 5 જાય તો 5 4માંથી 3 જાય તો 1 5માંથી 2 જાય તો 3 બરાબર છે અહીંયા બાજુમાં લખવાનું કિમી સમજાઈ ગયું આ આગળના 6 દાખલા સરવાળાના છે પાછળના 6 દાખલા બાદબાકીના છે એટલા તમે લખી લ્યો હવે આપણે જોઈએ માગ્યા પ્રમાણે કરો પ્રશ્ન 6 એનો અ મીટરમાં ફેરવો એમાં પહેલું 100 સેમી બરાબર 200 સેમી હવે આપણે અહીંયા સેમી આપેલું છે એને આપણે શેમાં ફેરવવાનું છે મીટરમાં ફેરવવાનું છે તો અહીંયા આપણે પદ લખવાનું 100 સેમી બરાબર 1 મીટર આ સૂત્ર તમારે યાદ રાખવાનું એટલે સેમીને મીટરમાં મીટરને સેમીમાં અથવા કિલોમીટરને મીટરમાં અને મીટરને કિલોમીટરમાં એમ અલગ અલગ સૂત્રો પરથી આપણે આવા દાખલા કરી શકીએ તો 100 સેમી બરાબર 1 મીટર તો અહીંયા આપણે જેટલા સેમી આપ્યા છે તેના પરથી આપણે મીટર શોધીશું તો અહીંયા લખવાનું માટે 200 સેમી બરાબર કેટલા મીટર થાય લખવાનું 200 ગુણ્યા 1 છેદમાં 100 હવે શું કરવાનું જેટલા સમાન શૂન્ય હોય એના છેદ ઉડાડી દેવાના હવે કેટલા વધ્યા 2 ગુણ્યા 1 તો આપણો જવાબ આવે 2 મીટર સમજાય છે 100 સેમી બરાબર 1 મીટર પછી જેટલા સેમી આપેલા હોય તે આપણે નીચે લખવાના અને પછી આવી રીતે છેદ ઉડાડી દેવાના એવી રીતે આગળનો દાખલો જોઈએ તો જુઓ 100 સેમી બરાબર 1 મીટર માટે અહીંયા કેટલા છે 1200 સેમી તો 1200 સેમી બરાબર કેટલા મીટર થશે શું કરવાનું 1200 ગુણ્યા 1 છેદમાં 100 જેટલા શૂન્ય સમાન છે એના આપણે છેદ ઉડાડી દઈએ તો 12 એકા 12 તો અહીંયા કેટલો જવાબ આવે 12 મીટર બરાબર દાખલા નંબર 3 જોઈએ અહીંયા પણ એવી જ રીતે લખવાનું 100 સેમી બરાબર 1 મીટર માટે 35.4 સેમી બરાબર કેટલા મીટર થાય ચાલો અહીંયા હવે આપણને દશાંશ ચિહ્ન વાળું છે તો શું કરવાનું 35.4 એટલે કે 354 ના છેદમાં કેટલા લખવાના 10 ગુણ્યા 1 ના છેદમાં 100 બરાબર આવી જ રીતે આપણે કરવાનું છે જ્યારે આવું દશાંશ ચિહ્ન આપેલું હોય જોઈ લો દશાંશ ચિહ્ન પછી જેટલી સંખ્યા હોય એટલે કે એ અહીંયા દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા છે તો નીચે 10 લખવાના અહીંયા 2 સંખ્યા હોય તો 100 અને અહીંયા 3 સંખ્યા હોય તો નીચે 1000 લખવાના આવું તમારે યાદ રાખવાનું છે અહીંયા દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા આવે છે તો અહીંયા મેં 10 લખેલા છે હવે શું કરવાનું 354 ગુણ્યા 1 એટલે 354 છેદમાં 1000 એટલે અહીંયા આપણે શું કરીશું 354 ગુણ્યા 1 354 કર્યા બરાબર એટલાને એટલા જ થશે છેદમાં 1000 એટલે 1000 વડે શું કરવાનો ભાગાકાર કરવાનો 1000 વડે ભાગાકાર કરીએ તો આપણો જવાબ આવે 0.354 મીટર
1000 છે એટલે આપણે 3 પોઈન્ટ આગળ ખસવાનું 1 2 અને 3 એટલે 3 પોઈન્ટ આગળ ખસ્યા ત્યાર પછી શું આવે દશાંશ ચિહ્ન એટલે જવાબ આવે 0.354 મીટર હવે આપણે જોઈએ દાખલા નંબર 4 3 કિમી અહીંયા આપણે શું આપેલું છે કિમી કિમીને મીટરમાં ફેરવવું હોય તો એનું સૂત્ર છે 1 કિમી બરાબર 1000 મીટર માટે અહીંયા આપણને 3 કિમી આપેલા છે તો લખવાનું 3 કિમી બરાબર કેટલા મીટર થાય 3 ગુણ્યા 1000 બરાબર 3000 મીટર થાય આ સૂત્ર આપણે યાદ રાખવાનું ચાલો 17.5 કિમી અહીંયા પણ આપણે લખીશું 1 કિમી બરાબર 1000 મીટર માટે 17.5 કિમી બરાબર કેટલા મીટર થાય ચાલો અહીંયા દશાંશ ચિહ્ન આવ્યું એટલે અહીંયા આપણે શું કરવાનું છે દશાંશ ચિહ્ન આવે તો નીચે આપણે 10 લખવાના એટલે 175 ના છેદમાં 10 ગુણ્યા 1000 હવે આની અંદર એક એક શૂન્ય ઉડી જશે હવે જેટલા બાકી વધે તેનો શું કરવાનો ગુણાકાર 175 ગુણ્યા 100 કરીએ તો જવાબ આવશે 17500 મીટર આવી રીતે આપણે જવાબ લખી દેવાનો હવે છે 9.6 કિમી ચાલો 1 કિમી બરાબર 1000 મીટર માટે 9.6 કિમી બરાબર કેટલા મીટર થાય અહીંયા 9.6 છે તો આપણે શું લખશું 96ના છેદમાં 10 ગુણ્યા 1000 અહીંયા પણ એક એક શૂન્યનો છેદ ઉડી જાય પછી 96 ગુણ્યા 100 કરીએ તો જવાબ આવે 9600 મીટર આપણો જવાબ છે 9600 મીટર જુઓ સેમીને મીટરમાં ફેરવવું હોય તો શું લખવાનું સૂત્ર 100 સેમી બરાબર 1 મીટર કિમીને મીટરમાં ફેરવવું હોય તો સૂત્ર લખવાનું 1 કિમી બરાબર 1000 મીટર ત્યાર પછી જે સંખ્યા હોય એ નીચે લખી દેવાની એટલું તમારી સાથે પોથીમાં લખી લ્યો હવે આપણે જોઈએ બ સેમીમાં ફેરવો સેમીમાં ફેરવવાનું હોય તો આપણે શું સૂત્ર લખીશું તો અહીંયા આપણને મીટર આપેલું છે મીટરને આપણે સેમીમાં ફેરવવાનું છે તો સેમીમાં ફેરવવું હોય તો અહીંયા આપણે લખવાનું 1 મીટર બરાબર 100 સેમી બરાબર સેમીને મીટરમાં ફેરવવું હોય તો આપણે શું કર્યું 100 સેમી બરાબર 1 મીટર હવે મીટરને સેમીમાં ફેરવવું છે તો 1 મીટર બરાબર 100 સેમી અહીંયા આપણને આપેલા છે 5 મીટર તો લખવાનું માટે 5 મીટર બરાબર કેટલા સેમી થાય 5 ગુણ્યા 100 એટલે કેટલા સેમી થશે 500 સેમી આવી રીતે આપણે ગુણાકાર કરી દેવાનો 1 મીટર બરાબર 100 સેમી જેટલા મીટર આપ્યા હોય એટલો આપણે ગુણાકાર કરવાનો ગુણાકાર કરીએ એટલે 5 ગુણ્યા 100 તો 500 સેમી એવી જ રીતે આગળ જોઈએ 13.5 મીટર આપેલું છે તો પહેલાં લખવાનું 1 મીટર બરાબર 100 સેમી માટે 13.5 મીટર બરાબર કેટલા સેમી થાય હવે અહીંયા દશાંશ ચિહ્ન છે તો આપણે શીખી ગયા તેમ 135 લખવાના અને નીચે કેટલા લખી દેવાના 10 દશાંશ ચિહ્ન પછી જેટલી સંખ્યા હોય એટલે આપણે અહીંયા લખવાના તો અહીંયા 1 છે તો અહીંયા 10 લખવાના 2 હોય તો 100 અને 3 હોય તો 1000 એવું યાદ રાખવાનું ચાલો હવે અહીંયા શું કરશું ગુણ્યા 100 બરાબર છે ગુણ્યા 100 કરીએ તો કેટલો જવાબ આવશે અહીંયા એક એક શૂન્ય ઉડી જાય એક સમાન શૂન્ય છે એ ઉડી જાય હવે જે વધે એનો શું કરી દેવાનો પાછો ગુણાકાર ગુણાકાર કરીએ તો જવાબ આવશે આપણો 1350
શું લખવાનું અહીંયા સેમી કે મીટર સેમી આવી રીતે જવાબ લખવાનો સમજાય છે બધાને ચાલો હવે આપણે આગળ જોઈએ અહીંયા આપેલું છે 3 કિમી અહીંયા મીટર હતું પરંતુ અહીંયા કિમી આપેલું છે તો કિમીને સૌપ્રથમ આપણે સેમા ફેરવવું પડે મીટરમાં મીટરમાં ફરી જાય પછી આપણે આવી રીતે સેમીમાં ફેરવી શકીએ તો સૌપ્રથમ લખીએ 1 કિમી બરાબર 1000 મીટર માટે 3 કિમી બરાબર કેટલા મીટર થાય તો 3 ગુણ્યા 1000 બરાબર 3000 મીટર હવે 3000 મીટર આવી ગયું હવે મીટર પરથી આપણે સેમા શોધવાનું સેમીમાં તો આપણે પદ લખીશું 1 મીટર બરાબર 100 સેમી માટે અહીંયા કેટલા છે 3000 તો 3000 મીટર બરાબર કેટલા સેમી થાય તો 3000 ગુણ્યા 100 બરાબર કેટલા થશે 300000 સેમી અહીંયા શું કરવાનું એકમ દશક 100 1000 10000 અને લાખ તો કેટલા સેમી જવાબ આવ્યો આપણો 300000 સેમી બરાબર આવી રીતે કિમીમાં આપેલું હોય તો પહેલાં મીટરમાં ફેરવવાનું મીટરમાં શોધાઈ ગયા બાદ આપણે સેમી શોધી લેવાનું ચાલો 2.7 મીટર અહીંયા લખીશું 1 મીટર બરાબર 100 સેમી માટે 2.7 મીટર બરાબર કેટલા સેમી થશે 2.7 એટલે અહીંયા કેટલા લખવાના 27ના છેદમાં 10 ગુણ્યા 100 11 શૂન્ય ઉડી જાય તો 27 ગુણ્યા 10 કરીએ તો જવાબ આવે 270 સેમી સમજાઈ ગયું આવી રીતે છેદ ઉડતા હોય એના પહેલાં શૂન્ય શૂન્ય સરખા હોય તો આવી રીતે છેદ ઉડાડી દેવાના અને ત્યારબાદ જે સંખ્યા બાકી વધે તેનો આપણે ગુણાકાર કરી દેવાનો એટલે 27 ગુણ્યા 10 કર્યા તો જવાબ આવ્યો 270 સેમી હવે આપણે જોઈએ ક કિલોમીટરમાં ફેરવો અહીંયા આપણને મીટર આપેલું છે એને કિલોમીટરમાં ફેરવવું છે તો અહીંયા આપણે લખીશું શું લખવાનું કે 1000 મીટર બરાબર શું લખીશું 1000 મીટર બરાબર 1 કિમી માટે અહીંયા કેટલા આપેલા છે 3700 મીટર બરાબર કેટલા કિમી થશે બરાબર ચાલો 3700 ગુણ્યા 1 છેદમાં 1000 જેટલા શૂન્ય સમાન હોય એના આપણે છેદ ઉડાડી દઈએ તો 2 શૂન્ય સમાન છે તો છેદ ઉડી ગયા તો 37 એકા 37 એના છેદમાં 10 હવે 10 આવ્યા તો સંખ્યા પછી 1 પોઈન્ટ ખસીએ તો 3.7 કિમી જવાબ આવે અહીંયા જુઓ સંખ્યા અહીંયા નીચે દશાંશમાં 10 છે એટલે 1 પોઈન્ટ આપણે આગળ ખસવાનો એટલે 3.7 કિમી જવાબ આવશે ચાલો આગળનો દાખલો જોઈએ 1000 મીટર બરાબર 1 કિમી માટે 5570 મીટર બરાબર કેટલા કિમી થશે લખવાનું 5570 ગુણ્યા 1 છેદમાં 1000 જેટલા શૂન્ય ઉડે એને આપણે છેદ ઉડાડીએ તો અહીંયા એક જ શૂન્ય છે તો એક જ શૂન્યનો છેદ ઉડશે જવાબમાં આવશે 557 ગુણ્યા 1 એટલે 557 છેદમાં 100 જુઓ હવે અહીંયા 100 આવ્યા તો અહીંયા આપણે 2 સંખ્યા આગળ ખસવાની એટલે કે અહીંયા આપણો જવાબ આવશે 5.57 કિમી અહીંયા 10 હતા એટલે આપણે 1 પોઈન્ટ ખસ્યા હતા અહીંયા 100 છે એટલે અહીંયા આપણે 2 સંખ્યા આગળ ખસી અને પોઈન્ટ લખવાનો એટલે કે દશાંશ ચિહ્ન લખવાનું તો આપણો જવાબ આવે 5.57 કિમી હવે છે 9000 મીટર લખીશું 1000 મીટર બરાબર 1 કિમી માટે 9000 મીટર બરાબર કેટલા કિમી થાય ચાલો 9000
ગુણ્યા 1 છેદમાં 1000 બરાબર ચાલો 1 2 3 1 2 3 શૂન્ય ઉડી ગયા તો 9 એકા 9 તો આપણો જવાબ આવે 9 કિમી કેટલો જવાબ આવશે આપણો 9 કિમી 9000 મીટર બરાબર કેટલા કિલોમીટર 9 કિમી એવી જ રીતે દાખલા નંબર 4 1000 મીટર બરાબર 1 કિમી માટે 15000 મીટર બરાબર કેટલા કિમી થાય 15000 ગુણ્યા 1 છેદમાં 1000 સમાન શૂન્યનો આપણે છેદ ઉડાડી દઈએ તો 3 શૂન્ય ઉડી જાય તો 15 એકા 15 તો અહીંયા આપણે લખીએ 15 એકા 15 તો આપણો જવાબ આવશે 15 કિમી સમજાઈ ગયું ચાલો કિલોમીટરમાં ફેરવવું હોય તો શું સૂત્ર યાદ રાખવાનું 1000 મીટર બરાબર 1 કિમી તમારે આવા સૂત્ર યાદ રાખવાના એટલે જ્યારે પણ આવા દાખલા એટલે કે સેમીને મીટરમાં મીટરને સેમીમાં કિલોમીટરને મીટરમાં ફેરવવાનું હોય તો આપણે સરળતાથી લખી શકીએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 જેટલો મેં સ્વાધ્યાય પોથીમાં લખાવ્યો છે એ તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખવાનો અને ગણિતની પાકી નોટમાં એકવાર લખવાનું છે અને સારા અક્ષરે લખવાનું જેથી કરીને આપણે પરીક્ષામાં તકલીફ પડે નહીં હવે આગળનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું ત્યાં સુધી તમે એટલું લખી લ્યો